ઉના આંગણવાડી કૌભાંડનો કથિત ઓડિયો વાયરલ થયો છે. આંગણવાડી કૌભાંડની ગીર સોમનાથ જિલ્લામાં ચર્ચા છે. ઉના આઈસીડીએસ શાખા ભ્રષ્ટાચારનો પર્યાય બન્યો છે, ત્યારે હવે સીડીપીઓ અને અધિકારીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. બંને આંગણવાડી ભરતીમાં સેટિંગની વાત કરી રહ્યા છે. પ્રવીણ ટાંકના નામનો ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં 1.5 લાખ લઈ લાગવગ્યા ઉમેદવારોને ભરતીનો આક્ષેપ થયો. સાઇન કરી દીધી તો એમ કીધું કે આ બોલા બેન છે ને ઉત્તર માં હતા ને, એને 5 વર્ષ નો અનુભવ છે, એટલે કે પેલો નંબર એને ફોર્મ નથી ભર્યું, પણ એ દાખલો લઈ ગયા એટલે ફોર્મ ભરશે ને તો પેલો નંબર એનો આવશે અને બીજો નંબર તમારો આવશે. એટલે પેલો નંબર તો એનો જ આવશે કે જો ફોર્મ ભરશે ને તો ઈ કે, અને એ કે તમે છે ને આ હેલ્પરનું પણ ફોર્મ ભરી ગયો ઈ કે, એટલે વોર્ડ નંબર 3 માં અથવા વોર્ડ નંબર 1 માં, બે માંથી એક વોર્ડ માં તમે કે હેલ્પર નું ફોર્મ ભરો, તો અમે વોર્ડ નંબર 5 માં આવીએ, તો અમારે અહીંયા દાખલો હોય કે ઈ વોર્ડ નો દાખલો તમારે જોઈએ, ઈ વોર્ડ નો દાખલો કેવી રીતે આપવો, એમ આપે કેવી રીતે નગરપાલિકામાં પણ જાણીતું છે તમારું જાણીતું, પણ તો ઈ તો વોર્ડ ઈ 5 ને 1 ને 3 વોર્ડ તો ઈ તો અહીંયા ભાડા કરાવે, 3 નંબર છે ને મોટીવાડા છે, ભાડા ચીઠ્ઠી કરાવી પડે તમારે. પણ એમ નહી, આ બેન ને વોર્ડ માં લઈ લઈ, ઈ ઓલા માં લઈ લઈ, ઓલા માં આપડે હેલ્પર માં, ઓલા માં કાર્યકર માં, વર્કર માં, તો એની જગ્યા નું ખાલી થાય, એની જગ્યાએ કોણ આવે, એની જગ્યાએ પછી પાછી અમે લોકો જાહેરાત પાડીએ ને ત્યારે પછી તમારો વારો આવે. એવું છે? હા, અત્યારે એની જાહેરાત નથી, એમ અત્યારે તમારે એને ખાલી જગ્યા દેખાડાય, એટલે એ મને એ જ નડ્યું છે. તમારે એ બેન પાછા છે ને 5 વર્ષ નો અનુભવ ને, જે 33 વર્ષ નથી, આ 33 વર્ષ થઈ ગયા હોત ને તો એ અરજી ન કરી હોત, એટલે કીધી હતી. એટલે તમારે નગરપાલિકામાં કોઈ જાણીતો નથી? નગરપાલિકામાં જાણીતું તો મોટા ભાઈ પૂછ્યું તો ખબર પડે, એટલે કેમ કે ભરાવી દેશે. કોકોલા ભાઈ કોણ છે તમારા? કોઈ છે નગરપાલિકા, નામ તો ભૂલાઈ ગયું, હું આખડી જાણી દઉં છું કોનું નામ છે, તે જોયો તમારે કોઈ છે એટલે પ્રવીણભાઈ ટાંક ને ઓકે, કોણ? પ્રવીણભાઈ ટાંક. પ્રવીણભાઈ ટાંક, હા, એ નગરપાલિકા ના મેન માથું છે, તમારે કોઈ છે એટલે એને મળે ને, એને આવી રીતે વાત કરો કે આવી રીતે છે, તો 3 નંબર ના બોર્ડ નો દાખલો કઢાવી છે ને, તો પછી તો તાત્કાલિક પાછી તમે આ ડોક્યુમેન્ટ તમારી પાસે છે ને, એ દાખલો એડ કરી, અમાન્ય ન ગણાય એમ, અમાન્ય અહીંયા રહેતા હોય ને, નહીં નહીં, પછી આપણે ન્યાયનો દાખલો કાઢી દે એટલે એ તમે ન્યાસ રહેવાથી તો એવું થાય સાબિત થાય. એવું છે? એને પ્રવીણભાઈ ટાંક છે ને, એને તમારે ભાઈ ને કેવું વાત કરો કે વકીલ હોય ને, તેને આવી રીતે વાત કરો, આવી આવી પોઝિશન છે અમારે ને આવી રીતે કરવાનું છે, તો કાઢી દેશે. હા, 3 નંબર, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 3. હા હા, આજ નો દિવસ માં જાણી ગયો, પછી હું તમને બીજું શું કરવાનું થાય એ વાત કરું. હા, એ હા 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 હા.